ઇલેવન્થ ચેપ્ટર નંબર બે નીટ અને જે ડબલયુની તૈયારી માટે થોડાક એમસીક્યુની ચર્ચા કરીશું શૂન્યવકાશની પરમિટિવિટીનો એકમ નીચેનામાંથી કયો છે મિત્રો જે ડબલયુની પરીક્ષામાં શૂન્યવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર બે હજાર તેરમાં પૂછાયું હતું તો કુલમના નિયમ પરથી સોલ્વ કરી શકાય એફ બરાબર ક્યુ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સલોન ઝીરો ડી આની અંદર એપ્સલોન જીરોને કરતા બનાવીશું ક્યુ મતલબ એનો એકમ થશે કુલમ ફોર પાયને કોઈ એકમ ન હોય એટલે પરિમાણ રહિત એફ મતલબ ન્યૂટન ડી મતલબ અંતર મીટર સ્ક્વેર તો એનો એકમ આના પરથી તમારે પારિમાણિક સૂત્ર પણ બનાવી લેવું કંઈક આ પ્રમાણે વિચારી શકાય પારિમાણિક સૂત્ર કુલમના સ્થાને બે પારિમાણિક સૂત્ર લખી શકાય એ વન ટી વન અથવા તો ખાલી ક્યુ પણ લખી શકાય ક્યુ વન અને એનો વર્ગ હોવાથી બે ઘાત ન્યૂટન મતલબ બર ટુ અને અંતર એટલે કે એલ ટુ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચરનું પરિમાણ જણાવો પરિમાણ ઓપ્શન નીચે આપેલા આવ એ પ્રમાણે વિચારીશું તો ગુરુત્વાકર્ષણ માટેનું સમીકરણ એફ બરાબર જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર આમાંથી મિત્રો જીને કરતાં બનાવીશું એફનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ આર એટલે અંતર એલ પાછળનો વર્ગ એટલે એલ ટુ એમ એટલે દર પાછળનો વર્ગ એટલે એમ ટુ અને સાદરૂપ આપીશું પ્લાંગ અચળાંક અને જડત્વની ચાક માત્રાના પરિમાણનો ગુણોત્તર નીચેનામાંથી કઈ રાશિ દર્શાવે છે તો મિત્રો પ્લાન્ક અચરાંક તો પ્લાન્ક અચરાંક એટલે એચ કયા સમીકરણમાં જોવા મળશે તો ઈ બરાબર એચ ન્યુ અથવા તો એચ એફ તો એફની કરતાં બનાવીશું તો આ સમીકરણ બની જશે અને ઝડપત્વની ચાક માત્ર આઈ બરાબર એમ આર સ્ક્વેર બંનેનો ગુણોત્તર લઈશું તો ગુણોત્તરમાં એચ બાય આઈ દરેક ઈ મતલબ ઊર્જા ઊર્જાનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટી માઇનસ ટુ નીચે એમ દરનું એમ વન આર આર મતલબ ત્રિજ્યા અથવા અંતર લમ અંતર પણ કહી શકાય એલ ટુ એફ મતલબ ફ્રિકવન્સી ફ્રિકવન્સીનું પારિમાણિક સૂત્ર ટી માઇનસ વન બધી કિંમતો મૂકીશું તો ફાઇનલ આન્સર આવ્યો ટી માન તો આ કોનું કહી શકાય આવૃત્તિનું બીજે રાખીશું નીચે જે ઓપ્શન આપ્યા એ પ્રમાણે વિચારીશું એટલે આવૃત્તિ જવાબ આવશે એક કરે વેગ વી બરાબર એ ટી પ્લસ બી બાય ટી પ્લસ સી છે જ્યાં એ બી સી અચરાંક છે તો એ બી સી ના અનુક્રમે પરિમાણ તો મિત્રો આ ટાઈપના સવાલમાં એક આ કામ કરી શકો આપેલું સમીકરણ જો પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો આમ લખી શકો વી બરાબર એ ટી બરાબર બી વાય ટી પ્લસ સી હવે માનો કે કોઈ પણ સમીકરણ આપેલું હોય મિત્રો તમે એવું સ્વીકારી શકો કે આપેલું સમીકરણ સાચું હશે પારિમાણિક દ્રષ્ટિએ તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો વી નું જે પરિમાણ આવશે એ જ એટીનું આવશે એ જ પાછળવાળા પદનું આવશે હવે આ સમીકરણ એટલે કે ધારો કે સમીકરણ સ્ટાર હવે માનો કે એનું બનાવવું હોય તો વી બરાબર એટીને કમ્પેર કરીશું અને એને કરતાં બનાવીશું વી મતલબ T મતલબ સમય તો એનું બની ગયું ઓકે માનો કે હવે બીનું બનાવવું હોય તો બીનું બનાવવા માટે તમે કોઈ પણ બે પદને કમ્પેર કરી શકો ઉદાહરણ તરીકે હું V બરાબર બી બાય ટી પ્લસ સી એટલે કે આને કમ્પેર કરીશ હવે આમાં એક તમને પ્રશ્ન થશે કે ટી પ્લસ સી તો કોઈ ટેકનિક નથી પણ સમજવા માટે કે જેઓ એક સાથે બે ચરાંકના પારિમાણિક સૂત્ર નહીં બને વી બરાબર બી બાય ટી પ્લસ સી તો જો બીનું બનાવવું હોય તો સી જીરો લઈ લેવાનો તો વી બરાબર બી બાય ટી તો બી બરાબર વી તો બીનું બની જશે ઓકે અને બીજી એક બાબત કે ટી વન તો આ પ્રમાણે વિચારી શકાય દર લંબાઈ સમય અને પ્રવાહને અનુક્રમે એમ ટી અને આઈ વડે દર્શાવીએ તો વિદ્યુત પરિપથમાં અવરોધના પરિમાણ તો મિત્રો અવરોધનું પારિમાણિક સૂત્ર જ બનાવવાનું છે એ બીજું કોઈ ખાસ કરવાનું નથી અથવા તમને ડાયરેક્ટ યાદ હોય તો બી કંઈ વાંધો નહીં એક ગોરાની ત્રીજાના માપનમાં બે ટકા તૂટી હોય તો તેના કદની ગણતરીમાં પ્રતિશત ત્રૂટી કેટલી હશે મિત્રો આ એક સરસ મજાનો ટોપિક આપેલો છે બુકની અંદર કે સરેરાશ મૂલ ત્રૂટીનો અંદાજ સરેરાશ મૂલ્ય ત્યારબાદ પ્રત્યેક અવલોકનમાં ત્રૂટી ત્યારબાદ સરેરાશ નિરપેક્ષ ત્રૂટી ત્યારબાદ સાપેક્ષ અથવા તો આંશિક કહી શકાય ને લાસ્ટમાં આવે પ્રતિષ્ઠી તો અહીંયા ઉદાહરણ તરીકે તમને ગોરો આપેલો તો ગોરાના કદનું સૂત્ર કંઈક આ પ્રમાણે વિચારી શકાય વી ઇઝ ઇક્વલ ટુ કદમાં વાત કરેલી તો વી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુ તો મિત્રો આની અંદર તૂટી નહીં હોય કારણ કે આ એક સંખ્યા થઈ તો યાદ કરો આર ક્યુબ કે ઘાતવાળા પદમાં કઈ તૂટી હોય સાપેક્ષ કે આંશિક અને ઘાત ક્યાં જવા દેવાની ગુણાકારમાં તો લખી શકાય ડેલ્ટા વી બાય વી ઘાત ગુણાકારમાં અને ડેલ્ટા આર બાય આર અને પછી બંને બાજુ સો વડે ગુણીશું અને ડેલ્ટા આર બાય આર ગુણ્યા સો એ તમને કિંમત આપેલી બે ટકા એટલે કે છ ટકા મિત્રો એક નમૂનારૂપ દાખલો આપેલો છે આમાં ઘણી બધી વાર કદની જગ્યાએ ક્ષેત્રફળમાં પૂછે તો કયું સૂત્ર લઈશું વી બરા સોરી એ બરાબર ફોર પાય આર આર સ્ક્વેર મતલબ કોઈ બી ઇક્વેશન જે રાશિની વાત કરી હોય એટલે જે તે કોન્સેપ્ટ પ્રમાણે ઇક્વેશન લઈશું નીચેમાંથી કયા બે ભૌતિક પ્રાચલોને સમાન પરિમાણ છે તો આની અંદર પણ મિત્રો ઊર્જા વકરી ભવનાંક ડાયલેક્ટ્રિક અચરાંક યંગ મોડ્યુલર્સ અને ચુંબકીય ક્ષેત્ર બધાના પારિમાણિક સૂત્ર બનાવી લેવા જોઈએ અથવા યાદ હોવા જોઈએ તો જે બે રાશિના અથવા જે બે ઓપ્શનમાં પારિમાણિક સૂત્ર સમાન આવતા હોય એ બંને જવાબ રહેશે જે ભૌતિક રાશિનું પરિમાણ એમ રેસ ટુ એલ રેસ ટુ બી ટી રેસ ટુ સી હોય તો તે ભૌતિક રાશિ ખાલી જગ્યા મિત્રો નીચે ટોટલ ચાર ઓપ્શન આપેલા તો આની અંદર તમને એ યાદ હોય કે વેગનું પારિમાણિક સૂત્ર શું બરનું શું પ્રવેગનું શું અને દબાણનું શું તો એ પ્રમાણે ગાથ સેટ કરીશું તો આની અંદર જે ડી ઓપ્શન આપેલું તો ડી ઓપ્શન પ્રમાણે વિચારીએ તો એમની એક ગાત એલની માઇનસ એક ગાત અને સીની માઇનસ બે તો આ રિયલમાં દબાણમાં આ ગાત રહેશે ને બાકી બધા ઓપ્શન સેટ થતા નથી એટલે બધું બાકી વેગનું પારિમાણિક સૂત્ર શું થાય એલ વન ટી માઇનસ વન જ્યારે અહીંયા શું કરેલું છે એમ વન ટી માઇનસ વન એટલે ઉપરના ત્રણ પારિમાણિક સૂત્ર સાચા નથી એટલે સાચો જવાબ થશે ડી વન બાય ટુ એપ્સોલોન ઝીરો ઇન્ટુ સ્ક્વેરના પરિમાણ ખાલી જગ્યા છે તો મિત્રો ટ્વેલ્થને આપણે સારી રીતે ભણ્યા હોય તો આ સૂત્ર તમે ચેપ્ટરમાં જોયું હશે ઊર્જા ઘનતા ઊર્જા ઘનતા એટલે શું ઊર્જા ભાગ્યા કદ તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કદનું એલ ક્યુબ અને સાદુરૂપ આપીશું જવાબ આવી જશે મ્યુ જીરો એપ્સોલોન જીરો રેસ ટુ માઇનસ વન બાય ટુ ના પરિમાણ ખાલી જગ્યા છે તો એક સમીકરણ તમને યાદ હોવું જોઈએ કે સી બરાબર અથવા તો વી સિમ્બોલ પણ લઈ શકો વન બાય અંડર રૂટ ઝીરો ઓકે સી ઇઝ ટુ વી હવે અંડર રૂટ એટલે વન બાય ટુ અને જો ઉપર જાય તો માઇનસ થઈ જશે તો મ્યુ ઝીરો ઝીરો રેસ ટુ માઇનસ વન બાય તો આને સમકક્ષ કોણ થયો વી મતલબ વેગ અને સી અથવા પ્રકાશનો વેગ તો પછી એલ ટી માઇનસ વન એટલે કે એલ વન ટી માઇનસ વન એટલે કે વસ્તુ એકના એક જ આપેલી વિદ્યુત ચુંબકીય તરંગ નામના ચેપ્ટરમાં સમીકરણ આપેલું છે પ્રકાશનો વેગ એટલે કે આ જે સમીકરણ આપેલું છે એ પ્રકાશના વેગનું સમીકરણ મિત્રો આ ટાઈપનો દાખલો એનસીઆરટીની બુકની અંદર સ્વાધ્યાયમાં આપેલો એક દ્રવ્યની સીજીએસ એકમ પદ્ધતિમાં ઘનતા ચાર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લંબાઈ દસ સેન્ટીમીટર દર સો ગ્રામ અને જો સમય તો સેકન્ડમાં રહેશે તો નવા એકમ તરીકે સ્વીકારીએ તો આ નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યની ઘનતા કેટલી તો આ ટાઈપનો સવાલ સોલ્વ કરવા માટે સૌપ્રથમ તો જે રાશિ માટે વાત કરી હોય એનું પારિમાણિક સૂત્ર આપણને યાદ હોવું જોઈએ અને આ એક સૂત્ર યાદ કરી લઈશું તમે એનસીઆરટીના સ્વાધ્યાયના દાખલા ગણ્યા હોય તો આ પાંચ છ નંબરનો દાખલો આપેલો તમને તો શરૂ ડાબી બાજુની કન્ડિશન એ શરૂઆતની કન્ડિશન અને એન ટુ આની અંદર એન ટુ શોધીશું એન વન એન વન બરાબર ચાર લઈશું એમ વન બાય એમ ટુ એલ વન બાય એલ ટુ ટી વન બાય ટી ટુ દરેકની ગાત થશે અનુક્રમે એ બી અને સી એમ વન એલ વન અને ટી વન તો સીજીએસ પદ્ધતિ પ્રમાણે ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ અને નવી કિંમતો એટલે કે જ્યારે દર સો ગ્રામ હોય લંબાઈ દસ સેન્ટીમીટર હોય અને સમયનો ઉલ્લેખ નથી કરેલો એક સેકન્ડ તો એ ડેટા તમને આપેલા તો નવું દર કેટલું સો નવી લંબાઈ કેટલી એટલી દસ નવી મતલબ સેકન્ડ નંબરની અને એમ વન એલ વન ટી વન વખતે શરૂઆતની સીજીએસ પ્રમાણે અને સાદુ રૂપ આપીશું તો એન ટુ બરાબર ચાલીસ એકમ અને આ ટાઈપનો દાખલો એક બીજો પણ તમે પ્રેક્ટિસ કરી શકો એમાં આ રીતે કિંમત નથી શોધવાની પણ એક સમીકરણ સાબિત કરવાનું રહેશે એનસીઆરટીની બુકમાં